ચલો મિત્રો, બધા લાઈવ થઈ ગયા છે અને હવે આજે આપણે ઘનફળ ઉપર ચર્ચા કરીએ. લંઘન, પેલા તો ઘનફળ એટલે શું? ઘનફળ એટલે કોઈ પણ પદાર્થ ત્રિપરિમાણીય સ્થિતિમાં, એટલે હવામાં કેટલી જગ્યા રોકે એને ઘનફળ કહેવાય. કોઈ પણ પદાર્થને આપણે સપાટી પર મૂકીએ અને હું અહીંયા દોરી નાખું, આ જેટલી જગ્યા રોકે એનું ક્ષેત્રફળ કહેવાય, પણ એ હવામાં કેટલી જગ્યા રોકે અને એનું કદ કહેવાય, એટલે કે એનું ઘનફળ કહેવાય. એટલે કેટલું સમાઈ શકે, સમાવેશ ક્ષમતા શોધો, કદ શોધો, ઘનફળ શોધો, લીટર શોધો, આ બધામાં ઘનફળ શોધવું પડે. કેટલું સમાઈ શકે, કદ શોધો, સમાવેશ ક્ષમતા શોધો, લીટર કેટલા વગેરે પરિસ્થિતિમાં ઘનફળ શોધવું પડે. મિત્રો, ઘનફળના એકમ મીટર ઘન અથવા ઘન મીટર, સેન્ટીમીટર ઘન અથવા ઘન સેન્ટીમીટર, એક મીટર ઘન 10 લાખ સેન્ટીમીટર ઘન, 1000 સેન્ટીમીટર ઘન બરાબર 1 લીટર, 1 ઘન મીટર બરાબર 1000 લીટર, 1 સેન્ટીમીટર ઘન બરાબર 1 mm. આ બધું દાખલાઓમાં કામમાં આવશે મિત્રો, બાકી તો આમાં હવે બીજું કઈ નથી. હવે હેડિંગ આપીએ છે લંબઘન નું ઘનફળ, LBH લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, સમઘન નું ઘનફળ, લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ પ્રમાણે સરખું જોયું, એટલે એલ ઘન. ચલો મિત્રો, દાખલો સ્ટાર્ટ કરીએ છીએ આપણે. ઉદાહરણ 10 પછી ઉદાહરણ 11 છે. બહુ સરસ દાખલો, એક ખુલ્લા મેદાનની એક બાજુથી બીજી બાજુ સુધી 10 મીટર લંબાઈની એક દિવાલ બનાવી છે. આ દિવાલની ઊંચાઈ 4 મીટર અને જાડાઈ 24 સેન્ટીમીટર. જો આ દિવાલ બનાવવા માટે 24 સેન્ટીમીટર ગુણ્યા 12 સેન્ટીમીટર ગુણ્યા 8 સેન્ટીમીટર માપની ઈંટો વાપરવાની હોય તો હવે કેટલી ઈંટોની જરૂર પડે? દિવાલ માટે આખી રકમ નથી લખતા, જે જરૂરી છે એ લખું. લંબાઈ 10 મીટર, પહોળાઈ એટલે કે જાડાઈ, એને આપણે જાડાઈ પણ કહી શકીએ, 24 સેન્ટીમીટર, ઊંચાઈ 4 મીટર, દિવાલ ઘનફળ શોધી નાખીએ. એ પેલા એમાં એવું છે, ઈંટો કેટલી વાપરી શકાય એની વાત છે, અને ઈંટોનું માપ બધું સેન્ટીમીટરમાં આપીએ, એટલે આપણે આ બધાને સેન્ટીમીટરમાં ફેરવીને જ કામ કરીએ, એ ઈઝી પડે આપણને. 10 મીટર એટલે 1000 સેન્ટીમીટર, 4 મીટર 400 સેન્ટીમીટર, દિવાલનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ
हजार गुणिया 24 गुणिया 400 5 मिलना सेंटीमीटर घन। हम रीडिंग आप ईच माटे चलो मित्रों ईंच माटे 24 × 12 × 8 सेंटीमीटर माप 24 × 12 × 8 सेंटीमीटर लंबाई 24 सेंटीमीटर पौड़ाई 12 सेंटीमीटर ऊंचाई 8 सेंटीमीटर 1 इंच बनफल लंबाई गुणिया पौड़ाई गुणिया ऊंचाई 24 × 12 × 8 96 × 24 24 04 કેટલી ઇંચોની જરૂર પડે એવું કીધું એટલે સેન્ટીમીટર ઘન નહીં 1 ઇંચ નું ઘન પડાયું 24 04 સેન્ટીમીટર ઘન માં 1 ઇંચ એટલામાં કેટલી 6 વડે ગુણાકાર કર્યો તો પણ ચાલે 12 વડે ઉડાડીએ અને ઉડે 12 × 12 11 110 12 × 9 108 હા ઉડી જાય 12 વડે 12 × 24 8 × 6 96 8 વડે ઉડાડીએ ઉપર આવશે 1 2 3 4 5 8 વડે આનું શું કરે 8 × 16 8 × 32 હવે 4 વડે ઉડાડીએ નીચે આવશે 6 ઉપર આવશે 25 000 3 12 × 500 / 3 3 × 12 3 × 1 = 3 20 3 × 18 20 6 × 6 = 6 4167 ઇંચોની જરૂર પડે ચલો આગળ ઉદાહરણ એક બાળક ઘન આકારના બ્લોક થી રમે આકૃતિ દર્શાવ્યા મુજબ નું માળખું ઘન આકારના બ્લોક થી બનાવે દરેક બાજુની બ્લોક ની બાજુ લંબાઈ 3 સેન્ટીમીટર માળખાનું ઘનફળ શોધો આકૃતિ આપેલી છે આ રીતની બધાને દેખાય છે તો આમાં કેટલા બ્લોક છે 1 2 3 4 5 તો એ ઉપર 4 5 ને 4 9 12 ને 2 14 ટોટલ 15 બ્લોક છે મિત્રો એટલે ઉદાહરણ 12 ફરી એક વાર બતાવી દઉં જોઈ લો નીચે 5 બ્લોક ફરી એની ઉપર 4 બ્લોક એની ઉપર 3 બ્લોક એની ઉપર 2 બ્લોક ને એની ઉપર 1 બ્લોક એટલે ટોટલ બ્લોક ની સંખ્યા 15 થઈ સમઘન બ્લોક માટે ઘન આકારનો બ્લોક એટલે સમઘન બ્લોક માટે લંબાઈ L બરાબર 3 સેન્ટીમીટર એક બ્લોક નું ઘનફળ L ઘન 3 નો ઘન 27 સેન્ટીમીટર ઘન માટે 15 બ્લોક નું ઘનફળ કેટલું 15 × 27 15 × 2 = 30 315 × 105 સેન્ટીમીટર ઘન ચલો સ્વાધ્યાય 13.5 ચાલુ કરીએ મિત્રો મજાનું છે
એકદમ ઈઝી. ઘનફળમાં સપાટીઓ જોવાની જ ના, ખાલી સૂત્ર જ લેવાનું હોય. પૃષ્ઠફળમાં એ તકલીફ પડે કે કઈ સપાટીઓ છે, કેટલી છે, શું છે. આમાં સપાટી હોય નહીં, આમાં આકાર જ હોય. દિવાલ ચડીની એક પેટીનું માપ 4 × 2.5 × 1.5 આવી 12 પેટી સમય પેટીનું ઘનફળ શોધો. સિમ્પલ દાખલો, પહેલા એક પેટી લઈને ગુણ્યા 12, સ્વાધ્યાય 13.5, દિવાલ ચડીની એક પેટી માટે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. ચલો દિવાલ ચડીની એક પેટીનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ 4 × 2.5 × 1.5 12 પેટી સમય એવી પેટી નું ઘનફળ, આવી 12 પેટી છે માટે 12 પેટી નું ઘનફળ 12 × 15 180 સેન્ટીમીટર ઘન. બીજો દાખલો, લંબઘન પાણીની ટાંકી 6 મીટર લાંબી, 5 મીટર પહોળી, 4 × 5 મીટર ઊંડી છે, કેટલા લીટર પાણી સમાવી શકે? સિમ્પલ દાખલો મજાનો, પણ હવે બીજા ફોટામાં કરીએ, એ નહીં આવે. એક બે મિનિટ ફોટો પાડી દઉં. બલૂન ઉડાડવાની જરૂર નથી મિત્રો, ફોટો પાડું છું. શું ફાયદો થશે બલૂન ઉડાડીને? પરીક્ષણ બલૂન જ ઉડે. ચલો બીજો દાખલો, લંબઘન ટાંકી ની વાત થાય છે, એટલે પહેલા અમે કેટલા લીટર પાણી સમાય એની વાત છે. પહેલા આપણે એનું લંબઘન ટાંકીનું ઘનફળ શોધીશું અને પછી મિત્રો એને લીટરમાં ફેરવીશું. એટલે મેં તમને કહ્યું હતું લીટર શોધવાનું આવે તો ઘનફળ જ શોધવું પડે. અને ઘનફળ મળે પછી એને લીટરમાં કન્વર્ટ કરી શકાય. એક જ મિનિટ મિત્રો, ઇંક ખોલી દો. ચાલો સ્વાધ્યાય 13.5 દાખલો 2, લંબઘન પાણીની ટાંકી 6 મીટર લાંબી, 5 મીટર પહોળી, 4.5 મીટર ઊંડી છે. આ ટાંકીમાં કેટલા લીટર પાણી સમાઈ શકે? ચલો
लंबघन पानी की टंकी माटे एल 6 मीटर बी 5 मीटर एच 4.5 मीटर लंबघन पानी की टंकी नु घनफळ LBH 6 गुणिया 5 गुणिया 45 दशांश 5 दो 10 2 करी 135 मीटर घन 1 मीटर घन 1000 लीटर 135 मीटर घने કેટલા આટલા લીટર પાણી સમાઈ શકે ચલો આગળ એક લંબઘન વાસણ 10 મીટર લાંબુ 9 મીટર પહોળું તેમાં 380 મીટર ઘન પ્રવાહી સમાઈ શકે ઊંચાઈ કેટલી મિત્રો એટલે આમાં ઘનફળ આપી દીધું 380 મીટર ઘન લંબાઈ પડે આપણે ઊંચાઈ શોધવાની જવાબ આપ્યો એ સવાલ શોધવાનું છે ધ્યાનથી જોશો બધું અહીંયા ને અહીંયા જ આવડી જાય એવું છે બહુ મજાની વસ્તુ એક લંબઘન વાસણ દસ મીટર લાંબુ 8 મીટર પહોળું છે તેમાં 380 મીટર ઘન પ્રવાહી સમાઈ શકે તેની ઊંચાઈ શોધો ચલો મિત્રો લંબઘન વાસણનું ઘનફળ 380 મીટર ઘન લંબાઈ 10 મીટર પહોળાઈ 8 મીટર ચાર ટોક 16 30 ચાર સાડે 4.45 આટલી એની ઊંચાઈ હોય દાખલો 4 8 મીટર લંબાઈ 6 મીટર પહોળાઈ 3 મીટર ઊંડાઈ ને લંબઘન ખાડો કરો 1 મીટર ઘનના 30 રૂપિયા એક એકર કેટલો થાય 8 મીટર લંબાઈ 6 મીટર પહોળાઈ અને 3 મીટર ઊંડાઈ નો એક લંબઘન ખાડો ખોદવો છે એક મીટર ઘનના 30 રૂપિયા લેખી ખર્ચ શોધો લંબઘન ખાડા માટે ખાડાનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એક મીટર ઘનનો ખર્ચ 20 રૂપિયા 146 મીટર ઘનનો ખર્ચ કેટલો ₹4,320 ખર્ચ થાય
दाखलो पांच आपण सरस दाखलो छे एक लंबघन पाणी नी टाकी नी क्षमता 50,000 लीटर छे जो तेनी लंबाई ने ऊंडाई 2.5×10 मीटर होय तो पहोळाई शोधो एक लंबघन टाकी नी पचास हजार लीटर छे जो लंबाई अने ऊंडाई 2.5 मीटर अने 10 मीटर छे तो तेनी पहोळाई शोधो एटले आमां जवाब आपेलो एक सवाल शोधवानो छे लखी लंबघन टाँकी माटे L बराबर 2.5 मीटर H बराबर 10 मीटर B केटला तमने आपी दे एनी क्षमता लीटर में आपणे एनुं घनफळ शोधवुं पड़े पहेला घनफळ आपी दीधुं के लीटर आपता एटले घनफळ आपी दीधुं के केवी रीते तो अत्यारे पहेलो दाखलो जो तो आ ₹50,000 ભાગ્યા ₹1,000 घनफळ मळे माटे लंबघन टाँकी नुं घनफळ 50 मीटर घन लंबाई गुण्या पहोळाई गुण्या ऊंचाई 50 25/10 पहोळाई 2 मीटर दाखलो पूर्ण थई गयो दाखलो 6 एक गाममां 4,000 लोको रहे छे दरेक व्यक्तिने एक दिवसनी जरूरत 150 लीटर पाणीनी छे आ गाममां 20×15×6 મીટર માપની ટાંકી છે આ ટાંકીનું પાણી ગામના લોકોને કેટલા દિવસ ચાલશે બહુ સરસ દાખલો રકમ લખી નાખી દરેક વ્યક્તિની એક દિવસની જરૂરિયાત 150 લીટર 150 લીટર પાણી ની છે આ ગામ માં 20×15×6 માપની પાણીની ટાંકી છે તો આ પાણી કેટલા દિવસ ચાલશે મિત્રો એક ગામમાં 4,000 લોકો રહે છે એક જણને રોજનું 150 લીટર પાણી જોઈએ તો પહેલા એક દિવસમાં કેટલું પાણી ટોટલ જોઈએ ગામમાં એ શોધી નાખીએ એટલે અહીંયા લખીશું વ્યક્તિ દૈનિક પાણીની દૈનિક દિવસની જરૂરિયાત લીટરમાં એક વ્યક્તિને 150 લીટર જોઈએ 4,000 વ્યક્તિને કેટલા
पंदर चौक साइठ त्रन ने चार मिलता छ लाख लीटर पानी दैनिक जरूरी छे रोज नु 6 लाख लीटर पानी जोईए दैनिक एक दिवस चलो हवे शुं कहे छे पानी नी टाकी नु घनफळ लंबाई गुणिया पौड़ाई गुणिया ऊंचाई पंदर संग ने एक सौ एसी अठार सौ मीटर घन હવે એને લીટરમાં એમાં પાણી કેટલું સમય એ પહેલા શોધી નાખીએ આ એનું ઘનફળ થયું તો એમાં કેટલું પાણી સમય એ શોધી નાખીએ એટલે એક મીટર ઘન એટલે હજાર લીટર તો અઢારસો મીટર ઘન કેટલા આટલું પાણી એ ટાંકીમાં સમાય છે એક મીટર ઘન હજાર લીટર અઢારસો મીટર ઘન એટલે કેટલા અઢાર લાખ લીટર પાણી ટાંકીમાં સમાયું હવે લીટર પાણી અને દિવસ છ લાખ લીટર પાણી એક દિવસ ચાલે અઢાર લાખ લીટર પાણી કેટલા દિવસ ચાલે અઢાર લાખ ભાગ્યા છ લાખ ત્રણ દિવસ ચાલે મિત્રો સરસ મજાના દાખલા હતા જોઈ લો બે મિનિટ ફોટો પડી લો કે આગળ જઈએ ત્રણ દાખલા બાકી સાત આઠ ને નવ ફોટો પડી લો બે મિનિટ દરરોજ મિત્રો એક સ્વાધ્યાય પતતું જાય ધ્યાન રાખજો હવે આપણે ગણિતમાં એક જ ચેપ્ટર બાકી 14મું જ્યારે લાઈવ થાય ત્યારે જે દિવસો આપણે નક્કી કરીશું જે જે દિવસે આવવાનું છે એ દિવસોમાં વિજ્ઞાન જ ત્યાં બેસીને ચલાવીશું અને ઓનલાઈન પણ લેક્ચર ચાલુ રાખીશું અઠવાડિયામાં ત્રણ દિવસ ક્યાં આવવાનું ભણવા માટે એક દિવસ એક્ઝામ માટે આવવાનું અને બે દિવસ આપણે ઓનલાઈન ચાલુ રાખીશું એટલે તમને ફાયદો શું થશે ગણિત તો પતી ગયું આખું એક જ ચેપ્ટર આંકડા શાસ્ત્ર એની તો ઈઝી મજા આવશે પણ ત્યાં આવશે એટલે વિજ્ઞાન ચાલુ થઈ જાય તમારું અને ઓનલાઈન પણ રહેશે બંને ચાલુ રહેશે નક્કી કરીએ છે કઈ રીતે સેટ કરવું ચલો સાતમું રાખું એક ગોદામનું માપ 40 મીટર ગુણ્યા 25 મીટર ગુણ્યા 15 મીટર છે આ ગોદામમાં 1.5 મીટર ગુણ્યા 1.25 મીટર ગુણ્યા 0.5 મીટર માપના કેટલા લાકડાના ખોખા સમાય ઓકે એટલે ગોદામનું ઘનફળ એટલે ગોદામનું ઘનફળ સુધી પછી એક ખોખાનું ઘનફળ સુધી શું પરિપથ માણીશું આટલામાં એક ખોખું તો આટલામાં કેટલું એક ગોદામનું માપ 40 મીટર ગુણ્યા 25 મીટર ગુણ્યા 15 મીટર ચલો પેલા ગોદામ નું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પચીસ ચોક સો અને આ મીંડુ એટલે હજાર એટલે 15000 હવે એક ખોખાનું ઘનફળ
पच्चीस पंचा 125, 25 चौक 100, 5 दू 10, 3 पंचा 15, 2 पंचा 10, 75 अपॉन 16 मीटर घन, 4 दू 8 दू 16। હપન માણી છું આનો પોઈન્ટ ફેરવાની જરૂર કારણ કે અનિચ્છિત ઉડી ઉડશે આપણે મીટર ઘન અને ખોખાની સંખ્યા 75 અપોન 16 મીટર ઘન માં એક ખોખું સમાય 15000 માં કેટલા છેદ નો છેદ ઉપર જશે पच्चीस तरी पंचोते छसो बसो बत्रीसो खोखा समय हेलो हूँ 10 मिनट में फोन करा हूँ आगे आठवीं क्लास में बार सेंटीमीटर लंबाई वाला नक्कर घन पदार्थ सरका घन पड़ा वाला आठ घन में कामे नवा बनेला घन की लंबाई शू हे અને એમનું પૃષ્ઠ તેમના પૃષ્ઠફળનો ગુણોત્તર શોધો મિત્રો એક 12 સેન્ટીમીટર લંબાઈ વાળો આખું ઘન છે પહેલા એનું ઘનફળ શોધી નાખીએ આપણે પછી એમાંથી 8 8 ઘન એક સરખા એટલે જે કુલ ઘનફળ આવે આખાનું જે ઘનફળ આવે એને ભાગ્યા 8 કરીએ એટલે એકનું આપણને ઘનફળ મળી જાય અને એકનું ઘનફળ જે મળ્યું એના પરથી એલ શોધી નાખીશું પછી બંનેના પૃષ્ઠફળનો ગુણોત્તર જે 9 હતું એ અને જે મૂળ હતું એ અને જે 9 બન્યું એ સરસ મજાનો દાખલો છે 12 સેન્ટીમીટર લંબાઈ વાળા નક્કર ઘન પદાર્થ ને સરખા ઘનફળ વાળા આઠ ઘનમાં કાપવામાં આવે છે તો નવા બનેલા ઘનની લંબાઈ શોધો એમના પૃષ્ઠફળનો ગુણોત્તર શોધો મિત્રો આવતીકાલે મારું ટ્યુશન 11:15 નું રહેશે સમજી લેજો 11:15 11:30 ની અંદર અને એસએસ નું લેક્ચર 12:30 છે એટલે મારે કાલે 11:15 11:30 નું રાખવાનું છું જેને ના ફાવે એ લોકો વિડીયો જોઈ લે કાલનો દિવસ અને રૂટિન જ છે બધા ઘણા બધા જોવે જ છે વિડીયો આનો 50% લોકો જ લાઈવ હોય છે અત્યારે એટલે મહેરબાની કરીને કાલે મારું ટ્યુશન 11:15 11:30 નું એટલે કોઈએ કેવું નહીં કે સ્કૂલ ચાલુ છે કાલે 11:15 11:30 લેક્ચર રહેશે અને પછી એસએસ નું લેક્ચર રહેશે એટલે ધ્યાન રાખજો મિત્રો અને આજે આ સ્વાધ્યાય પતિ હશે અને પછી કાલે બી બીજું એક પતિ એમ કરતા કરતા 13.8 સુધી છે અમારા 13.5 સુધી તો પતી ગયું આપણે 3-4 દિવસમાં આ પતી હશે મિત્રો એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે 12 સેન્ટીમીટર લંબાઈ વાળા નક્કર ઘન પદાર્થ એટલે નક્કર ઘનનું ઘનફળ એલ ઘન 12 નો ઘન આટલું રહેવા દો હવે ગુણાકાર કરી નાખીએ 12 × 12 × 144 × 12 1728 સેન્ટીમીટર ઘન હવે પદાર્થને સરખા ઘનફળ વાળા 8 ઘનમાં રૂપાંતરિત કરવાનું છે સરખા ઘનફળ વાળા 8 ઘનમાં રૂપાંતરિત કરવાનું છે માટે નવા નવા બનેલા ઘનનું ઘનફળ
कैपिटल एल लीजिए घनफळ 216 सेंटीमीटर घन एल घन इक्वल टू 216 एल बराबर 6 सेंटीमीटर माटे नवा बनेला घननी लंबाई एल बराबर 6 सेंटीमीटर और बनने ना पृष्ठफळ नो पृष्ठफळ की दूसरे आपने ओके એટલે મૂળ ઘનનું પૃષ્ઠફળ છેદમાં નવા ઘનનું પૃષ્ઠફળ નો ગુણોત્તર કીધો એટલે 6l સ્ક્વેર છેદમાં 6l સ્ક્વેર જો બંને ઘન હતા એટલે એક માટે કેપિટલ l લંબાઈ દીધી બીજા માટે સ્મોલ l લંબાઈ તો ઉડી ગયા આ તો 12 નો વર્ગ આ તો 6 નો વર્ગ 144 ભાગ્યા 36 36 તો 144 જવાબ આવશે 4 / 1 4 / 1 = 4 / 1 = 3 ઊંડાઈ વળી 40 મીટર પોળી એક નદી 2 કિમી પ્રતિ કલાકની ઝડપથી વહે 1 મિનિટમાં કેટલું પાણી સમુદ્રમાં ઠાલવશે મિત્રો બહુ સરસ મજાનો દાખલો છે આમાં કેવું હોય જે પાણીની નદીની નદીનું પાણી જે વહેતું હોય અથવા નહેરમાંથી વહેતું હોય તો નહેરને લંઘન ગણવાની એની પહોળાઈને ઊંડાઈ આપી હોય જે લંબાઈ હોય એ ફિક્સ ના હોય એ લંબાઈ એટલે પાણી જ્યાં સુધી નહેરમાં હોય ત્યાં સુધી પણ એ પાણી સમય પ્રમાણે આગળ વધે અને અહીંયા સ્પીડ આપેલી છે 2 કિમી પ્રતિ કલાક એટલે જે ઝડપ આપી હોય એટલું પાણીની લંબાઈ ગણવાનું પણ એ સમય પૂરતું એટલે રકમ લખું એટલે સમજાવું તમને 3 મીટર ઊંડાઈ વાળી 40 મીટર પહોળાઈ વાળી 3 મીટર ઊંડાઈ અને 40 મીટર પહોળાઈ વાળી એક નદી 2 કિમી પ્રતિ કલાકની મિત્રો અહીંયા નોન લખું છું પાણીના પ્રવાહની ઝડપ એ તે સમયમાં પાણીનું અંતર અથવા પ્રવાહની લંબાઈ દર્શાવે છે બહુ કામની વસ્તુ છે અહીંયા સ્પીડ આપી છે 2 કિમી પ્રતિ કલાકની ઝડપ છે માટે 1 કલાકમાં 2 કિમી અંતર કાપે એટલે કે 60 મિનિટમાં 2000 મીટર અંતર કાપે છે આવું ખબર પડી પણ આપણને જે પ્રશ્ન પૂછ્યો ને 1 મિનિટ માટે પૂછ્યો 1 મિનિટમાં કેટલું અંતર કાપે માટે 2000 / 60 એટલે 100/3 મીટર અંતર કાપે છે આટલી લંબાઈ લઈ લેવાની આજે આપણને 1 મિનિટનું પૂછ્યું છે માટે પાણીના પ્રવાહ માટે L 100/3 મીટર B 40 મીટર H 3 મીટર માટે પાણીના પ્રવાહનું ઘનફળ L B H 100/3 × 40 × 3 4000 મીટર ઘન આન્સર લખો અમે લીટરમાં નથી પૂછ્યું તો કે આપણે લીટરમાં લખવું જ લખી શકીશું આન્સર 4000 મીટર ઘન પાણી 1 મિનિટમાં ઠલવાશે પણ હવે ધારો કે અહીં લીટરમાં ફેરવવું હોય તો આપણે પદ મારીએ 1 મીટર ઘન = 1000 લીટર 4000 મીટર ઘન કેટલા 4000 × 1000 40 લાખ લીટર પાણી
तलवार से एक मिनिट में। मित्रों उदाहरण साथ बदला दाखला पूरा कर लीजिए। आपने अभ्यासक्रम जो कट थयो छे ए पण જોતા નથી, આખે આખું પ્રકરણ જ ભણાવું છું। होमवर्क માં બે વાર કરવાનું છે। અને બીજી વસ્તુ કે આવતીકાલે મારો ટાઈમ 11:15 નો રહેશે ને એસએસ નો ટાઈમ 12:30 નો છે, એટલે મહેરબાની કરીને એસએસ નો ટાઈમ ફરીથી મેસેજ કરવાનો 12:30 થી કદાચ વહેલું થાય તો। મારો ટાઈમ ફિક્સ છે 11:15 નો રહેશે કાલે। કાલે ટ્યુશન નો ટાઈમ 11:15 નો હશે, જેને સ્કૂલ હોય એને કાલનો દિવસ વિડીયો જોવાનો, અને પછી એસએસ નું ટ્યુશન હશે। પણ એમાં ભલે એસએસ નું ટ્યુશન હોય પણ એમાં ગુજરાતી ગ્રામર કરાવવામાં આવશે, એટલે મહેરબાની કરીને દરેક જણાએ હાજર રહેવું, હોમવર્ક બે વાર કરવું। અને મિત્રો હવે લાઈવ થવાનું છે એટલે એ વખત ચોપડા મંગાવીશું, પણ મેં તમને કીધું એમાં 3 દિવસ લાઈવ હશે અને 2 દિવસ કે 3 દિવસ ઓનલાઈન હશે। આપણે સમય વધારે લઈને હવે વિજ્ઞાન બાકી છે આખું પૂર્ણ કરી દઈશું, એટલે 1-1.5 મહિનામાં તો આખો કોર્સ પતી જશે મિત્રો આપણો, પછી બધું રિવિઝન શરૂ થશે। હોમવર્ક ખાસ કરજો, જ્યારે લાઈવ થશે નેક્સ્ટ વીક થી ત્યારે હું બધાને ચોપડા ખરેખર જાતે ચેક કરીને તમને આપીશું, એટલે મહેરબાની કરીને બધાએ 2-2 વાર લખી નાખો। એમાં વર્તુળ અને લંબઘન આ ગણફળ પુષ્ઠફળ ગણફળ બંને ચેપ્ટર આ જેટલું ચાલ્યું એટલું 2 વાર કરેલું જોઈશે। આવજો।